સમાચારોમાં આગળ વાત કરીએ તો ખેડૂતોને પડતી હાલાકી અને કુદરતી પ્રકોપને પહોંચી વળવા નુકસાન પામેલા પાક માટે સરકાર દ્વારા ખેડૂતોને પાક વીમાની સહાય આપવામાં આવે છે, પરંતુ જેતપુરના ખેડૂતોને 6 મહિનાથી નુકસાન પામેલા પાકના પૈસા ચૂકવવામાં આવ્યા નથી, જેને લઈને જેતપુરના ખેડૂતોએ મામલતદાર અને એસબીઆઈ મેનેજરને આવેદન પત્ર પાઠવ્યું હતું. ખેડૂતોના ઊભા પાકને થયેલ નુકસાનને કારણે સરકાર દ્વારા પાક વીમો મંજૂર કરવામાં આવતો હોય છે, જે અંગે જેતપુર ગામના મગફળીના પાક વીમા પેઠે તમામ બેંકો અને સહકારી મંડળીઓને પૈસા ચૂકવી દીધા છે, પરંતુ જેતપુર તાલુકાના દેરડી મોડ પર ખારજીયા વેરે ગામના ખેડૂતોને 2016-17 મગફળી પાક વીમો એસબીઆઈ શાખાએ 6 મહિના વીત્યા છતાં ચૂક્યા નથી. આંગે ગામોના 350 જેટલા ખેડૂતોએ એસબીઆઈના મેનેજર અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જો 15 દિવસમાં કોઈ નિર્ણય નહીં આવે તો બેંક સામે ધરણા કરવામાં આવશે. એટલા માટે અમે મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે અને બેંકના મેનેજર સાહેબને પણ રજૂઆત કરી છે કે ખેડૂતને તમે આવી રીતે વીમો આવી ગયેલો છતાં કેમ નથી આપતા, શું કારણો છે? કાંઈ 6-6 મહિના ત્યાં ખેડૂતો બધા અહીંયા અડિયા કાઢે છે, આવે છે કાંઈ છતાંય કોઈ જવાબ નથી આપતા. ફારુક મોદન સાથે CN24 ન્યૂઝ જેતપુર.